નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારા આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજથી આ ચેનલ ઉપર ધોરણ 12 તત્વજ્ઞાનના લેક્ચર્સ પણ શરૂ કરવામાં આવે છે. આજના આ વિડીયોની અંદર હું તમને વિષય પરિચય, પ્રકરણ અનુસાર ગુણભાર અને બ્લુપ્રિન્ટ આ ત્રણ વસ્તુઓ પ્રોવાઈડ કરીશ. વિષય પરિચય એ વિદ્યાર્થીઓ માટે છે કે જે વિદ્યાર્થીઓ એક્સટર્નલી ભણતા હોય, ડાયરેક્ટ 12મા ધોરણમાં એક્સટર્નલી કર્યું હોય, અથવા જે વિદ્યાર્થીઓ 11મા ધોરણમાં ધ્યાનથી ન સમજ્યું હોય આ વિષયને. તો ચલો શરૂ કરીએ વિડીયોને. તો વિષય પરિચયમાં જોઈએ તો તમારું જે તત્વજ્ઞાન વિષય છે એ બે ભાગમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ છે તર્કશાસ્ત્ર અને બીજો ભાગ છે તત્વજ્ઞાન. હવે જે તર્કશાસ્ત્ર છે એ શું છે અને તત્વજ્ઞાન શું છે એ પણ સમજવું બહુ અગત્યનું છે. તર્ક એટલે લોજિક, બરાબર? અને આ જે શબ્દ છે લોગોસ શબ્દ પરથી આવેલો છે, બરાબર? આપણે લોજિક શબ્દ કહેતા હોઈએ છીએ કે આ વસ્તુમાં લોજિક લગાવો. લોજિક લગાવો એટલે બહુ જ સમજીને વિચારો, બહુ સમજી વિચારીને આ વાત કહો, બરાબર? એટલે લોજિક કે લોગોસ એનો મતલબ સમજવું, ના સમજવું નહીં પણ વિચારવું, બરાબર? લોગો શબ્દના આમ તો બે અર્થ થાય, ભાષા અને વિચારણા. પણ કોઈ બી વિચારણા હોય એ ભાષા દ્વારા વ્યક્ત થતી હોય છે, એટલા માટે તર્કશાસ્ત્ર એટલે વિચારણાનું શાસ્ત્ર એવું પણ કહેવામાં આવે છે. હવે આની અંદર કેવી વિચારણા, વિચારણા એટલે નોર્મલ વિચારણા નથી હોતી, લોજિકલ વિચારણા હોય છે, તર્કમય વિચારણા હોય છે, બરાબર? એટલે એનો મુખ્ય જે પરિચય છે હું નેક્સ્ટ સ્લાઇડમાં તમને આપીશ. પહેલા તત્વજ્ઞાનનો પરિચય પણ લઈ લો ટૂંકમાં. તત્વજ્ઞાન શું છે? તો તત્વજ્ઞાન એ દાપણ કે વિવેક જ્ઞાન માટેનું પ્રેમ, બરાબર? ફિલોસોફી કહીએ છીએ તો આ ફિલો અને સોફિયા એવા બે શબ્દો પરથી આવેલા શબ્દ છે. પ્રેમ, ફિલોનો મતલબ થાય છે પ્રેમ અને સોફિયાનો મતલબ થાય છે દાપણ કે વિવેક જ્ઞાન, બરાબર? કે એનો પ્રોપર અર્થ જોવા જઈએ તો તત્વજ્ઞાન એટલે દાપણ કે વિવેક જ્ઞાન માટેનો પ્રેમ. હવે દાપણ શું છે, વિવેક જ્ઞાન શું છે એ પણ હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં ઊંડાણપૂર્વક સમજાવીશ. તો સૌથી પહેલા તર્કશાસ્ત્ર. તર્કશાસ્ત્ર એ વિચારણાનું શાસ્ત્ર છે. અહીં વિચારણા એટલે તાર્કિક વિચારણા કે જે પ્રશ્નથી શરૂ થાય છે અને તેનો અંત ઉત્તરથી આવે છે, બરાબર? કોઈ પણ વાતને આપણે વિચારતા હોઈએ ત્યારે એને લગતા બીજા વિચારો આવે અને વિચાર ત્યાંથી શરૂઆત થાય, વિચારની શરૂઆત ત્યાંથી થાય જ્યાંથી પ્રશ્ન હોય, બરાબર? એટલે વિચારણાની શરૂઆત પ્રશ્નથી થાય. દાખલા તરીકે આજે મારે કયા વિષયનો અભ્યાસ કરવો. સપોઝ કાલે તમારે ગુજરાતી વિષયની પરીક્ષા છે, પરમ દિવસે અઘરા વિષયની પરીક્ષા છે, બરાબર? હવે ગુજરાતીમાં તમે બધું સંપૂર્ણ રીતે વાંચી લીધું છે અને પરમ દિવસે ગણિત, સપોઝ ગણિતની પરીક્ષા છે, બહુ અઘરું લાગે છે તમને, તો તમે કયો વિષય આજે ભણવાના છો, કયા વિષયનો અભ્યાસ વધારે કરવાના છો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. તો એ વખતે તમે વિચાર કરશો કે શું મને ગુજરાતીમાં બધું જ આવડે છે? જો આવડે છે તો હું મારા સમયની બચત કરું અને પરમ દિવસે એટલે કે ગણિતની જે પરીક્ષા છે એની હું તૈયારી કરું. તો એ જે વિચારણા છે પ્રશ્નથી શરૂઆત થઈ, હું આજે કયો વિષય ભણું એ પ્રશ્ન છે. અને જે જવાબ આવ્યો કે પરમ દિવસે ગણિત છે, અઘરું છે, ગુજરાતીમાં બધું થઈ ગયું છે, આટલું બધું તમે વિચાર્યું ત્યારબાદ તમને એક જવાબ મળ્યો, આને કહેવાય તાર્કિક વિચારણા, બરાબર? તર્કશાસ્ત્રમાં જે વિચારણા છે છૂટાછવાયા વિચારોની વિચારણા નથી, પણ તાર્કિક વિચારણાની વાત કરવામાં આવે છે, બરાબર? હવે માનવી ઘણી બધી બાબતો વિચારે છે અને એ વિચારણાને તર્કશાસ્ત્રની ભાષામાં અનુમાન કરે છે. આવા ઘણા પ્રશ્નો તમને થતા હશે, દાખલા તરીકે શું પહેરવું, બરાબર? કોઈ ઇવેન્ટ છે તો ઇવેન્ટમાં શું પહેરીને જવું, ઇન્ટરવ્યુમાં શું પહેરીને જવું, આ બધા પ્રશ્નો તમારા માઇન્ડમાં આવતા હોય છે. તમે 11મા ધોરણમાં જો ભણ્યા હોય તો પહેલા ચેપ્ટરની અંદર જે ઉદાહરણ હતું કે પિકનિક ફરવા એટલે પ્રવાસ ફરવા જવું હોય તો કોની જોડે જવું, મિત્રો જોડે જવું કે ફેમિલી જોડે જવું, તો એ પ્રશ્નમાં પણ તમને છેલ્લે બહુ વિચારણા કર્યા પછી જે ઉત્તર મળ્યો હતો કે ફેમિલી સાથે અમે સેફ હોઈએ છીએ એટલા માટે ફેમિલી સાથે જવું જોઈએ, એવો પ્રશ્ન 11મા ધોરણમાં હતો, બરાબર? તો આવી વિચારણાને તર્કશાસ્ત્રની ભાષામાં અનુમાન કહે છે, બરાબર? અહીંયા અનુમાન એટલે અંદાજો ના સમજતા, અહીંયા અનુમાન એટલે તાર્કિક વિચારણાની વાત કરવામાં આવી છે. હવે અનુમાનની જે શાબ્દિક રજૂઆત છે, અનુમાન તમે મનમાં કરો છો પણ એને શબ્દ લખીને તમારે કરવું હોય, કોઈને બતાવવું હોય કાં તો સમજાવવું હોય કોઈને, તો એ શાબ્દિક રજૂઆતને દલીલ કહેવાય છે, બરાબર? તમે નોટબુકમાં લખી જે વિચારણા એને દલીલ કહેશો. આ દલીલ પ્રમાણભૂત છે કે નહીં એ ચકાસણી તર્કશાસ્ત્ર કરે છે,
બરાબર, તમે કોઈ વાતની દલીલ કરો છો, કોઈ વિચારણામાં કોઈ નિર્ણય ઉપર આવો છો, તો એ દલીલ પ્રમાણભૂત એટલે સાચી છે કે નથી એનું અભ્યાસ, એનો અભ્યાસ તર્કશાસ્ત્ર કરે છે। તેથી તર્કશાસ્ત્ર એ વિચારોની ચકાસણી કરી યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ બને છે। બરાબર, એટલે કહી શકાય કે તમારા જે વિચારો છે એની બરોબર ચકાસણી કરે છે ને, પછી તમને કયો નિર્ણય લેવો અને કયો નિર્ણય ન લેવો એનો અભ્યાસ તર્કશાસ્ત્રમાં તમે કરી શકો છો। તર્કશાસ્ત્રના મુખ્ય બે પ્રકારો છે, તમે 11મા ધોરણમાં જોયું હશે ને 12મામાં તમને આર્વાચીન જ ભણવું છે। પરંપરાગતના પણ બે ચેપ્ટર્સ છે, પણ વધારે તમારું ફોકસ આર્વાચીન ઉપર હશે। પરંપરાગત તર્કશાસ્ત્ર અને આર્વાચીન એટલે પ્રાતિક તર્કશાસ્ત્ર। પરંપરાગત એટલે જૂનું, પ્રાચીન તર્કશાસ્ત્ર જેમાં જૂની મેથડ્સ હતી જે થોડી અઘરી હતી, પણ એને સરળ બનાવવા અને ફટાફટ સમજી શકાય એવું બનાવવા માટે આર્વાચીન તર્કશાસ્ત્ર પણ છે। જો કે આર્વાચીનની અંદર ચિહ્નો છે, પ્રતીકો છે, તો શરૂઆતમાં તમને થોડું અઘરું લાગશે, પણ જો એક વખત ટેવાઈ જશો તો તમને આર્વાચીન તર્કશાસ્ત્ર સહેલું લાગશે। આર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, જે તર્કશાસ્ત્રના અભ્યાસને સરળ બનાવે છે। બરાબર, જ્યારે પણ ચિહ્નો આવે તો અભ્યાસ સરળ થઈ જાય છે। દાખલા તરીકે સરવાળો કરવો હોય, ગણિતની વાત કરું તો સરવાળો કરવો હોય તો ઉમેરો ઉમેરો શબ્દ કરતા પ્લસની નિશાની હોય તો ભાષા સરળ થઈ જાય છે, થોડું ટૂંકમાં પતી જાય છે અને ફટાફટ સમજી શકાય છે। એવી જ રીતે જો નિશાની બદલી દેવામાં આવે, ગુણાકાર કરવામાં આવે, તો મોટા મોટા સરવાળા ટૂંકમાં થઈ જતા હોય છે। દાખલા તરીકે 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 ની જગ્યાએ 2 ગુણ્યા 4 અથવા 2 ગુણ્યા 3 એવું લખી દેતા હોઈએ તો એ ચિહ્નો ભાષાને ટૂંકી બનાવે છે, જેથી જલ્દીથી સમજી શકાય છે। તો અહીંયા તત્વજ્ઞાન બરાબર, તર્કશાસ્ત્રને સમજાવવા, આ તર્કશાસ્ત્રનો ટૂંકો મેં તમને પરિચય આપ્યો। હવે તત્વજ્ઞાનને સમજીએ, તો તત્વજ્ઞાન એટલે ડાપણ કે વિવેક જ્ઞાન માટેનો પ્રેમ। હવે ડાપણ કે વિવેક જ્ઞાન બંને સરખા શબ્દો છે, વિવેક જ્ઞાન એટલે શું? તો વિવેક એટલે શુદ્ધ બુદ્ધિથી યોગ્ય રીતે નિર્ણય લેવાની શક્તિ। એટલે તમારે જે નિર્ણય લેવો છે કોઈ પણ વાતનો, આ વાત સાચી છે કે ખોટી છે, એ દરેક બાબતનો નિર્ણય લેતી વખતે તમને વિવેક જ્ઞાન હોવું જોઈએ। દાખલા તરીકે તમે રસ્તે જતા હો છો ને, તમે જોયું કે કોઈ કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થયું છે, તો તમારા માઇન્ડમાં 2 સવાલ આવશે, શું મારે અહીંથી જતું રહેવું જોઈએ કે પછી મારે એ વ્યક્તિની મદદ કરવી જોઈએ। હવે તમે નક્કી કર્યું કે એ પણ માણસ છે, બરાબર, એ હેલ્પલેસ છે, તો હું એની જઈને મદદ કરું, તો ત્યારે તમે પોતાની વિવેક બુદ્ધિનો અથવા તમે તમારા વિવેક જ્ઞાનનો ઉપયોગ કર્યો કહેવાય। હવે ત્યારે તમારા મનમાં જે પ્રશ્નો થયા અને તમે પોતાને જે જવાબ આપ્યો અને એમાં જે તમે સારું કાર્ય કર્યું, તો એ વિવેક કહેવાય। એટલે શુદ્ધ બુદ્ધિથી યોગ્ય રીતે નિર્ણય લેવાની શક્તિ, બરાબર, અશુદ્ધ બુદ્ધિ નહીં। ઘણા લોકો, કોઈ વ્યક્તિ પડી જતી હોય છે તો એના ઉપર હસતા હોય છે, લપસી જતી હોય છે તો એના ઉપર હસતા હોય છે, એ અવિવેક કહેવાય। પણ વિવેક શું છે? શુદ્ધ બુદ્ધિથી યોગ્ય રીતે નિર્ણય લેવાની શક્તિ। તત્વજ્ઞાન એ મૂળભૂત માન્યતાઓ અને તેની સમીક્ષા, માણસની જીવન દ્રષ્ટિ, તાત્વિક સમસ્યાઓ અને તેમના ઉકેલોને લગતા સિદ્ધાંતોનો અભ્યાસ કરે છે। બરાબર, મૂળભૂત માન્યતાઓ છે, એ માન્યતાઓ સાચી છે કે નહીં, વિવેકવાળી છે કે નહીં, એ બધું અભ્યાસ કરતો હોય છે। દાખલા તરીકે જે બાળ લગ્ન છે એ અયોગ્ય છે, એ વિવેકહીન છે, બરાબર, એટલે એનો ત્યાગ કરવાનું કહે છે કે બાળ લગ્ન ન થવા જોઈએ। દીકરીને દૂધ પીતી કરવાની જે માન્યતાઓ હતી એ પણ દૂર કરવામાં આવી, કેવી રીતે? તો એ તત્વજ્ઞાનને લીધે। તત્વજ્ઞાન શીખવાડે છે કે આ વસ્તુ વિવેકશીલ છે અને આ વસ્તુ વિવેકહીન છે, બરાબર। તો એ મૂળભૂત માન્યતાઓ અને તેની સમીક્ષા, માણસની જીવન દ્રષ્ટિ, માણસ જીવનમાં જે પણ જુએ છે, સમજે છે, તો એ સાચું છે ખોટું છે, તો એ વિવેક દ્વારા શીખી શકાય છે, એ તત્વજ્ઞાન શીખવાડે છે। પછી તાત્વિક સમસ્યાઓ, બરાબર, કે તાત્વિક એટલે પહેલા તો તત્વ એટલે શું એ પણ સમજવું જરૂરી છે। તત્વ એટલે જેમાંથી કોઈ બી વસ્તુ કે કોઈ બી એકમ બનેલું છે। દાખલા તરીકે માણસ છે તો માણસનું તત્વ છે આત્મા, એવું કહેવામાં આવે છે, બરાબર। કોઈ પણ વસ્તુને, કોઈ પણ જીવને પોતપોતાનું તત્વ હોય છે, દરેક સજીવ આત્મા, દરેક સજીવનું તત્વ જે છે એ આત્મા છે, બરાબર, એવું કહેવામાં આવે છે। તે મૂળ અથવા એ જે જેમાંથી બનેલું છે એને તત્વ કહેવામાં આવે છે, અને તેમના ઉકેલોને લગતા સિદ્ધાંતોનો અભ્યાસ કરે છે કે માણસનું તત્વ શું છે, માણસ કયા તત્વનો બનેલો છે, અને એમને લગતી જે સમસ્યાઓ છે અને એમને જે ઉકેલો છે એને લગતા સિદ્ધાંતોનો અભ્યાસ તત્વજ્ઞાનમાં જોવા મળે છે।
જીવ જગત અને આત્મા તથા ધર્મોને લગતા વિવિધ પ્રશ્નોનું ચિંતન તત્વજ્ઞાનમાં કરવામાં આવે છે. તાત્વિક સમસ્યાઓ તો ઠીક, પણ એની એની સાથે જીવ જગત અને આત્મા જે તમે 11મા ધોરણમાં ભણી ગયા અને ધર્મોને લગતા જે વિવિધ પ્રશ્નો છે એમનું ચિંતન મનન કરવામાં આવે છે. અને સાથે સાથે તમે મીમાંસાઓ વિશે પણ ભણશો, જેનો અભ્યાસ આવશે ત્યારે હું તમને સમજાવીશ. તત્વજ્ઞાનના અભ્યાસ માટે ચિંતનાત્મક વિચારણા, ભાષાકીય ચોકસાઈ અને વૈચારિક સુસંગતતા હોવી એ અનિવાર્ય બાબતો છે. જ્યારે તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા હોય ત્યારે ચિંતનાત્મક વિચારણા, હવે ચિંતનાત્મક વિચારણા એટલે જે તમે તર્કશાસ્ત્રમાં વિચારણા જોઈ, બહુ જ વ્યવસ્થિત રીતે વિચારણા કરવી, બહુ જ યોગ્ય વિચારણા કરવી, તો એવી ચિંતનાત્મક વિચારણા. પછી ભાષાકીય ચોકસાઈ પણ હોવી જોઈએ, જે તમે તર્કશાસ્ત્રમાંથી શીખવાના છો. ભાષાકીય ચોકસાઈમાં અને, જો અને તો આવા બધા જે શબ્દો છે એ ભાષાકીય ચોકસાઈ તમારી વધારે છે. અને વૈચારિક સુસંગતતા હોવી જોઈએ, બરાબર, કે આ ત્રણેયની સુસંગતતા હોવી જોઈએ, વિચારોની, ચિંતનાત્મક વિચારણાની અને ભાષાકીય ચોકસાઈ, આ ત્રણેયની. એટલા માટે જ તત્વજ્ઞાનમાં તર્કશાસ્ત્ર આપવામાં આવ્યું છે, જેથી તમે તમારી ભાષાકીય ચોકસાઈ અને ચિંતનાત્મક વિચારણાને વિકસાવી શકો, બરાબર. એટલે આ ત્રણેય બાબતો તત્વજ્ઞાનના અભ્યાસ માટે અનિવાર્ય છે. તો હવે આ ધોરણ 12નો જે અભ્યાસક્રમ છે, ટોટલ 10 ચેપ્ટર્સ, જેમાંથી પહેલા જે 6 ચેપ્ટર્સ છે એ તર્કશાસ્ત્રને લગતા છે. મેં આગળ જે 5 ચેપ્ટર અને 5-5નો જે ભાગ કીધા, 11મા ધોરણની વાત કરી કે 5 જે ચેપ્ટર છે એ તર્કશાસ્ત્રના અને બીજા 5 ચેપ્ટર જે છે એ તત્વજ્ઞાનના છે. પણ અહીંયા જુઓ તો પહેલા જે 6 ચેપ્ટર્સ છે એ 6 ચેપ્ટર્સ તર્કશાસ્ત્રના છે, અને પછી જે ચેપ્ટર છે 7, 8, 9, 10 એ તત્વજ્ઞાનના છે. આ માર્ક્સ તમે ખાસ નોટ ડાઉન કરી લો, કયા ચેપ્ટરના વધારે માર્ક્સ છે, એટલે તમે એમાં વધારે મહેનત કરો. અને હવે હું તમને પ્રકરણ અનુસાર બ્લુપ્રિન્ટ પણ આપી દઉં, તમારું જે પેપર છે એમાં કયા ચેપ્ટરમાંથી કયા માર્ક્સના કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાશે એ પણ તમે જોઈ લો. તો આ બ્લુપ્રિન્ટ આપી છે, તમે જોઈ શકો છો. ટોટલ 10 ચેપ્ટર્સ છે, 100 ગુણનું જે આ પેપર છે, બધાના અહીંયા ટોટલ માર્ક્સ બી આપ્યા છે દરેક ચેપ્ટરના, અને પ્રશ્નો વાઇઝ, સેક્શન વાઇઝ તમને અહીંયા લખીને આપ્યું છે કે કયા ચેપ્ટરમાંથી કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. સેક્શન એ જે છે એમાં એમસીક્યુઝ આવશે, સેક્શન બી માં 1 ગુણના પ્રશ્નો આવશે, સેક્શન સી માં 2 ગુણના, સેક્શન ડી માં 3 ગુણના અને સેક્શન ઈ માં 5 ગુણના, એટલે મોટા પ્રશ્નો આવશે. હવે પહેલા ચેપ્ટરની વાત કરું તો પહેલા આ માર્ક્સ સિસ્ટમ કેવી રીતે મેં લખી છે એ પણ તમને સમજાવી દો. આ જે કૌંસની બહાર લખ્યું છે એ પ્રશ્નોની સંખ્યા છે, અને કૌંસની અંદર કુલ ગુણ છે. દાખલા તરીકે અહીંયા તમે જુઓ, સેક્શન સી માં 2 પ્રશ્નો આવશે અને 2 માર્ક્સના 2 પ્રશ્નો, એટલે ટોટલ 4 ગુણ, બરાબર. પછી અહીંયા તમે જુઓ, પહેલા ચેપ્ટરમાં 1 એમસીક્યુ, 1 સેક્શન બી માંથી પ્રશ્ન હશે, 2 સેક્શન સી માંથી, 1 પ્રશ્ન સેક્શન ડી માંથી ને 1 પ્રશ્ન સેક્શન ઈ માંથી, એવી રીતે બધાની અંદર લખ્યું છે. હવે આ જે ફૂદડી વાળા છે એનો અર્થ એ કે આના અથવામાં 1 પ્રશ્ન હશે, આ જ ચેપ્ટરમાંથી હશે પણ એના અથવામાં 1 પ્રશ્ન હશે, બરાબર. દાખલા તરીકે 2 માર્ક્સનો 1 પ્રશ્ન લખ્યો એ લોકોએ, એની જ નીચે બીજો એ જ ચેપ્ટરનો પ્રશ્ન હશે. જો તમને 1 પ્રશ્ન ના આવડે તો તમે બીજાનો જવાબ આપી શકો. એટલે આ ફૂદડીવાળા જે છે એની એમાં જે આવશે પ્રશ્ન એ અથવામાં હશે. તમે ઈચ્છો તો સ્ક્રીનશોટ લઈ લો, અથવા તમારી નોટબુક્સમાં તમારે લખી રાખવું હોય તો તમે તમારી નોટબુકમાં લખી રાખો. આ રીતે તમારું આ જે પેપર પેટર્ન છે એ પણ તમે જોઈ શકો છો. સેક્શન એ ની અંદર 10 પ્રશ્નો હશે, સેક્શન બી માં 10 પ્રશ્નો, સેક્શન સી માં 11 પ્રશ્નો, સેક્શન ડી માં 11 અને સેક્શન ઈ માં 5 પ્રશ્નો, એવી રીતે ટોટલ 47 પ્રશ્નો તમારા પેપરમાં પૂછાશે. તો આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ લેક્ચરથી અમે ફર્સ્ટ ચેપ્ટર શરૂ કરીશું. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ આ વિડીયો જોવા માટે. જય હિન્દ.